મિત્રો જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 20/6/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે રાશિ ભવિષ્યના પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ ધંધાકીય કાર્યની અંદર ચોક્કસ આગળ આવવાનું સંભવ છે. આજના દિવસે વિદ્યાર્થીઓની ચિંતા ચોક્કસ રીતે દૂર થઈ શકે એમ છે. આજના દિવસે વિદ્યાર્થીઓનો ખુશ ઉત્સાહ ચોક્કસ વધી શકે એમ છે. શારીરિક આરોગ્ય જળવાઈ શકે એમ છે. ભાઈ બહેનની અંદર આજના દિવસે ચોક્કસ મતભેદ રહી શકે એમ છે. વાત કરીશું વૃષભ રાશિની. મુસાફરીમાં ખર્ચ થાય. વેપારમાં આજના દિવસે કરેલું રોકાણ ભવિષ્યની અંદર તમને ચોક્કસ ફળદાય નીવડે. શારીરિક આરોગ્ય જળવાઈ રહે તેવી તમે કૃપા અને તમે તેવી રીતે તમારું શરીરને સંતુલન જાળવજો. ભાઈ બહેનને સંબંધની અંદર આજના દિવસે ચોક્કસ સારી એવી તકલીફ જણાય છે. મિત્રો કોઈની ચડામણીમાં આવશો નહીં. વાત કરીશું મિથુન રાશિની. ધંધાકીય કાર્યમાં મિત્રોનો સાથ રહેવો જરૂરી છે. નોકરીવાળાનું વ્યક્તિઓનું મહેનતનું પરિણામ ચોક્કસ સારી આજના દિવસે ફળ અને ઉત્તમ લાભદાયી રહેશે. કૌટુંબિક સફળતા સારી રહેશે. વિદ્યાર્થીઓની ઈચ્છા પૂર્ણ થઈ શકે એમ છે. વાત કરીશું કર્ક રાશિની. તંદુરસ્તી બાબતે આજના દિવસે આપનો દિવસ સાનુકૂળ રહેશે. ધંધાકીય કાર્યમાં અમારું મન ચોક્કસ ધારેલું કામ પાર કરી શકે એમ છે. મિલકતના કાર્યો આગળ વધી શકે એમ છે. આજના દિવસે વડીલોનો સહયોગ મેળવવો જરૂરી છે. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. શારીરિક તકલીફને લીધે આજના દિવસે તમારું મન બેચેન રહેશે અને આજના દિવસે તમારા જીવનમાં કોઈ નવા અવનવા કાર્યોની લીધે તમે થોડું આજના દિવસે વધુ ચિંતિત રહેશો. વેપારમાં અગાઉના કાર્યો પરિપૂર્ણ થવાની ચોક્કસ શક્યતાઓ છે. ધાર્મિક કાર્યમાં આજના દિવસે દાન પુણ્યનો લાભ લેજો. વિદ્યાર્થીઓ આજના દિવસે વિરોધી વ્યક્તિનું ચોક્કસ રીતે તેમને મન શાંત થાય તેવું આયોજન કરજો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. આવક સાથે ચિંતા પણ વધશે. પરિવારના સાથ મેળવશો. આજના દિવસે શક્ય હોય તો વારસાઈ તેમજ દરેક કાર્યોમાં આગળ વધજો. સ્વાર્થી મિત્રોથી દૂર રહેવાની જરૂર છે. વાત કરીશું તુલા રાશિની. તમારે માનસિક અને શારીરિક શક્ય હોય તો તે કાર્ય તમને ચોક્કસ આજના દિવસે સુખી કરી શકે એમ છે. વેપારમાં તમારા કાર્યમાં પત્નીની સાથે સહયોગ પણ સારો રહેશે. જાહેર ક્ષેત્રમાં ચોક્કસ સારું સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકો એમ છો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. ધંધામાં નિર્ધારેલ કાર્યો ચોક્કસ આજના દિવસે પરિપૂર્ણ થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓને આજના દિવસે પર મન ઉપર ભાર લેવાની જરૂર નથી. ધાર્મિક કાર્યોમાં મનનો વેગ ચોક્કસ વધી શકે છે. આજનો ખર્ચ આજના દિવસે ચોક્કસ કોઈ સારા પ્રસંગમાં ખર્ચાઈ શકે એમ છે. વાત કરીશું ધનરાશિની. આર્થિક બાબતે વિચારીને પગલાં ભરજો. ખોટા સાહસ કરવાની ચોક્કસ જરૂર નથી. મિત્રો સાથેના સંબંધ ચોક્કસ આજના દિવસે સુધારજો. પ્રિયજનોની મુલાકાત આજના દિવસે સફળ રહેશે. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોએ સામાજિક પ્રસંગોમાં આજના દિવસે જવાનો યોગ છે. એસિડિટીનો યોગ બને છે તેમજ પેટની તકલીફો થઈ શકે એમ છે. વિચારીને ખાનપાન કરવાની વ્યવસ્થા રાખજો. જમીન સંપત્તિની સંબંધિત કાર્યોમાં આજના દિવસે ચોક્કસ સારું નિરાકરણ અને સાવધાની રાખીને તે કાર્ય પરિપૂર્ણ કરનાર બનજો. વાત કરીશું કુંભ રાશિની. કોઈ નવું કામ કરવાનો આજના દિવસે વિચાર કરો છો તો ચોક્કસ કરો. સકળ કામની અંદર તમે ચોક્કસ પરિપૂર્ણ થઈ શકો એમ છો. બધા કાર્યો ચોક્કસ આજના દિવસે પરિપૂર્ણ થઈ શકે એમ છે. જલ્દબાજીમાં કોઈ નિર્ણય લેશો નહીં. પાડોશીઓથી ચોક્કસ લાભ જણાશે. વાત કરીશું આજના દિવસે મીન રાશિની. જરૂરીથી વધારે ચિંતા કરવી જરૂરી નથી અને તે ચિંતા તમારા જીવનમાં દુઃખ આપે છે. સાહસિક કાર્ય ચોક્કસ સારા રીતે પરિપૂર્ણ થવાના છે. ધાતુઓના વેપારથી સારો લાભ રહેશે. મિત્રોથી પદ માન અને ધનની પ્રાપ્તિ થશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આપની આજ વિશે જણાવ્યું. મિત્રો જેડેશ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. દરરોજ સવારે આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.